नमस्ते विद्यार्थी मित्रों, हूँ दुदरजा सोनल। आजना बीजा द्वितीय सत्रना प्रथम दिवसे विडियो लैक्चर में आप सबनों हार्दिक स्वागत करू छू। आज आप भणवा जाइ रह्या छे पाठ पहलो पत्र लखवानी मजा, एटले कि द्वितीय सत्रनो पहलो पाठ, पण आम जोईए तो आठमो पाठ, एटले कि आठमो पाठ आपणे आजे भणवा जाइ रह्या छीए, जेमना लेखक छे ईश्वर परमार। મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર। અમારા ગામના પાદરમાં એક વડલો છે, વડલાની પાસે જ અમારી નિશાળ છે। અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે, તેઓ અમને ખૂબ જ પ્રેમથી ભણાવે, હસતા હસતા શીખવે, ધમકાવે કે મારે નહીં નિશાળમાં અમને મજા પડે। એટલે કે બાળકોને મૂળ તો શું જોતું હોય છે કે એમના શિક્ષક છે એમને વહાલથી પ્રેમથી સમજાવીને ભણાવે, અને આ અશોકભાઈ સોમપુરા છે એ આવું જ વ્યક્તિત્વ ધરાવતા હતા, અને એના કારણે બધા જ વિદ્યાર્થીઓના એ લોકપ્રિય હતા। અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિશેષમાં અમારી સાથે વાતો કરે, નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે। આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર ન પડી, એટલે કે દિવાળી વેકેશન આવી ગયું એની પણ અમને ખબર પડી નહીં। વેકેશન જાહેર થયું, અમે બધા રાજી થતાં નિશાળેથી ઘેર જતા હતા। ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા, એટલે બધા છે એ છોકરાઓ ઘરે જતા હતા, એટલે અશોકભાઈ છે એમની સાથે થઈ જાય છે। વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા અશોકભાઈ કહે, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું। એટલે કે બાળકોને તો શું જોતું હોય કે આવી બધી વસ્તુ છે એ વેકેશનમાં કરવાના હોય, દિવાળીમાં ફટાકડા ફોડવાના હોય, મીઠાઈ ખાવાની હોય, ખરીદી કરવાની હોય, ફરવા જવાનું હોય। યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો। અશોકભાઈ કહે, નારે ના, તમને તે કંઈ ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ। વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને। એટલે સાહેબ છે એમને અહીંયા પત્ર લખવાનું શીખવાડે છે। અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે। ખરેખર અશોકભાઈ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલી આપ્યો, અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો, આ રહ્યો એ પત્ર। પત્રમાં અશોકભાઈએ પહેલાં પોતાનું સરનામું લખેલું હતું, અશોકભાઈ બી સોમપુરા, બી 26 અંબિકા સોસાયટી, મુકામ વીરનગર, જિલ્લો વડોદરા, તારીખ 20/10/2013। પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું। દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ છે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે, તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય। જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા, એટલે કે જે પત્ર લખે છે એ જમણી બાજુએ એમનું નામ, સરનામું અને તારીખ લખે છે। આપણે જેમને પત્ર લખતા હોય તેમને યોગ્ય સંબોધન કરવાનું, એટલે કે જેમને પણ તમે પત્ર લખતા હોય તેમને સંબોધન કરવું પડે। આપણાથી મોટા હોય એને પૂજ્ય કે આદરણીય, મિત્ર અને સરખી ઉંમરના વ્યક્તિ માટે પ્રિય અને સ્નેહી, અને સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું, જેમ કે વડીલ માટે સાદર પ્રણામ, મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય। આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું, પત્રના અંતમાં વિદાય વચન લખવાનું, જેમ કે લિખિતન સ્નેહાધીન રેશમાના નમસ્કાર। આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય, કે તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર તેની બીજી બાજુએ પત્ર લખનારનું નામ, સરનામું હોય। બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે। એટલે કે શેના કારણે પત્ર વાંચવાની મજા આવે, તો કે લખાણના બધા જ અક્ષરો મરોડદાર અને વ્યવસ્થિત યોગ્ય રીતે યોગ્ય લીટીમાં જ લખાયેલા હોવા જોઈએ, એટલે કે મોતીના દાણા જેવા અક્ષર હશે તો પત્ર આપોઆપ બીજાને વાંચવાનું મન થાય। બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય છે, એટલે એક જ સરખી લાઇનમાં લખાયેલા હોય, બે શબ્દ વચ્ચે, બે શબ્દો તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય, એટલે કે જ્યાં જ્યાં તમને પેરેગ્રાફ પાડવાનું હોય ત્યાં તમે પેરેગ્રાફ મૂકેલો હોય, બે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા મૂકેલી હોય, અક્ષરો ઘૂંટેલા, જાડા, પાતળા
કે લખાણમાં છેકછાક ન હોય, એટલે કે અક્ષરો ખૂબ ઘૂંટેલા જાડા પાતળાઈ ન થવા જોઈએ, એક સરખા અને મરોડદાર અને સુંદર અક્ષર છે એ હોવા જોઈએ, અક્ષરોનો વળાંક એક સરખો જ હોય, વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થતો હોય, પ્રશ્નાર્થ છે, પૂર્ણવિરામ છે, ઉદ્ગાર છે, લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય એટલે કે હ્રસ્વ દીર્ઘની ભૂલ છે એ ન થવી જોઈએ, પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ રીતે સરળ રીતે રજૂ કરેલા હોય, પતાવી દેવાની, જે તમારે વાત કરવી છે તે શોર્ટમાં ટૂંકમાં પતાવી દેવાની અને તેના કારણે સામેવાળાને પત્ર વાંચવાની મજા આવશે. મારો આ પત્ર વાંચીને તમને પણ મજા, તમે પણ મને પત્ર લખજો, વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની ને આવા પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ હોય છે. મારા વડીલોને એટલે એમ કહે છે કે આવા પત્રો જો તમે વાંચતા હોય તો તમને અત્યારના જે વિજ્ઞાન યુગ છે એમાં પત્ર વાંચવાની ખૂબ મજા આવશે. એટલે કે વિજ્ઞાન યુગ ભલે રહ્યો, ઈમેલ છે, કોમ્પ્યુટર યુગ આવી ગયો છે, બધું છે, પણ તેમ છતાં આવા પત્રો જે લખાણા હોય છે લાગણીથી પત્ર વાંચવાની ખૂબ મજા આવે છે. તમારા વડીલોને મારા વંદન કહેજો, તમે સદાય આનંદમાં રહેજો તેવી શુભેચ્છા પાઠવું છું. લિખિતન અશોક સોમપુરાના આશીષ. એટલે કે આવી રીતે પત્ર પૂરો કરે છે અને પત્રના અંતમાં પોતાનું નામ લખવાનું હોય જેણે પત્ર લખ્યો હોય તેનું. તો અહીંયા આપણો આ પાઠ છે એ પૂરો થાય છે. થેન્ક યુ.